दोस्तों जय हिंद जय भारत। अरविंद बाप जी, मारो आजनो विषय छे माँ बाप ने भूलशो नहीं। ने मारी चैनल छे एपी बाप जी, ने सब्सक्राइब करजो, लाइक करजो। वीडियो सारो लागे तो जरूर लाइक करजो। तमारा लाइक थी मने मोटिवेशन मळे छे अने एवा सारा सारा वीडियो बनावीश। सब्सक्राइब करजो अने साइड में घंटीनो आइकॉन मळशे एने दबावीने सब्सक्राइब करजो, तेनाथी तमने मारा नवा वीडियो नी अपडेट मळती रहेशे। तो माँ बाप ने भूलशो नहीं। तो दोस्तों माँ बाप अपना भगवान छे। माँ बाप ने आपणने जन्म आप्यो छे। माँ बाप माटे आपणे बधुं ज करवुं जोईए। दुनियामां दोस्तो क्यांय पण जशो पण घरना माँ बापने ज्यां सुधी तमे मान सन्मान नहीं आपो त्यां सुधी तमारुं क्यांय पण अस्तित्व नथी। माँ बाप अपना जगत पिता छे। माँ ने बाप ये आपणा साचा भगवान छे। जो एमने आपणे तरसोड़िए तो भगवान आपणने क्यारे माफ नहीं करे। दोस्तों तो माँ बापनू क्यारे अपमान न करता, एमनू दिल न दुभावता ने एमनी लागणीओ साथे क्यारे खिलवाड़ न करता। केम के एमने आपणने दुनिया देखाड़ी छे। दुनियामां आपणने प्रथम एमने स्थान आप्युं छे। तो एटला माटे आपणे माँ बापनू क्यारे अपमान न करवुं जोईए। माँ बापने हमेशा मान सन्मान मुभु मर्यादा साथे आपणे वर्तन करवुं जोईए एमनी साथे। અને આપણે દુનિયામાં ક્યાંય પણ જઈએ છીએ, મંદિરોમાં દેવસ્થાનોમાં પણ આપણા પહેલાં મા બાપને આપણને નહીં સાચવીએ ને તો ક્યાંય પણ જવું બધું નકામું છે દોસ્તો। કેમ કે ઘરના મા બાપને આપણે નહીં સાચવીએ અને બહાર મંદિરોમાં જઈને આપણે દાન પુણ્ય કરશું, દર્શન કરશું, પણ ઘરે આપણા મા બાપ દુઃખી થતા હશે, એમનું ધ્યાન નહીં રાખીએ અને આપણને એ અંતરાત્માથી આશીર્વાદ નહીં આપે તો આપણું ક્યારે પણ કલ્યાણ નહીં થાય દોસ્તો। અને ભગવાન પણ આપણને માફ નહીં કરે, કેમ કે સાચા ભગવાન પહેલાં ભગવાન આપણા આપણા માતા પિતા છે। માતા પિતાને આપણે વંદન કરવા જોઈએ અને દોસ્તો ક્યારેય પણ માતા પિતાનું અપમાન ન કરતા, મારું એટલું જ કહેવું છે આપને કે મા બાપ એ આપણા પ્રથમ ભગવાન છે ને આપણને દુનિયામાં પ્રથમ એમને જન્મ આપીને આપણને દુનિયા એમને જ દેખાડી છે। તો દોસ્તો માં બાપના લાગણી સાથે કોઈ દિવસ ખિલવાડ ન કરતા અને એમને દુઃખ થાય એવું ક્યારે પણ વર્તન ન કરતા, કેમ કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી અને આપણને મા બાપે એટલા મોટા કર્યા છે, કેટલા દુઃખો સહન કરીને આપણને એટલા મોટા કર્યા છે, તો આપણી જવાબદારી છે કે મા બાપની પણ આપણે ખબર રાખવી જોઈએ। મા બાપ સાથે ક્યારે પણ ખરાબ વર્તન ન કરવું જોઈએ, કેમ કે આપણને એમને ખરાબ પરિસ્થિતિઓ વેઠીને પણ આપણને સુખ અને સમૃદ્ધિ આપી છે અને આપણા વિશે ક્યારે પણ એમને ખરાબ નથી વિચાર્યું। એ આપણા આપણે ગમે તે આંસુ એમને તરછોડશું પણ એ આપણે આપણા માટે, મતલબ એમના છોકરાઓ માટે, છોકરીઓ માટે, એમના દીકરા દીકરીઓ માટે ક્યારે પણ એમના કુટુંબ વિશે ખરાબ નથી વિચારતા, પણ આપણે ક્યારેય આપણે વિચારવું ન જોઈએ એમના વિશે ખરાબ ને એમને સાથે ક્યારે પણ દિલ દુભાવવું ન જોઈએ દોસ્તો। મા બાપને ખ્યાલ રાખવો જોઈએ, ક્યારે એમનેથી અલગ ન થવું જોઈએ, અલગ થાવ પણ એમની કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ। બુઢા થાય મા બાપ, આપણે બી બુઢા થવાના છીએ, જેવું આપણે વર્તન કરશું એવું આપણા છોકરાઓ પણ જોઈને એવું વર્તન કરશે, તો આજ એમનો વારો છે, કાલ આપણો બી એવો વારો આવી શકે છે। એટલે ધ્યાનથી દોસ્તો ક્યારે પણ મા બાપને દુઃખી કરતા નહીં, મા બાપનું ધ્યાન રાખજો અને મા બાપનો ખ્યાલ રાખજો, કેમ કે મા બાપનો આશીર્વાદ એ જ આપણા સાચા આશીર્વાદ છે। તમે ડુંગરા વાળીને મનાવશો પણ ઉમરા વાળીને નહીં મનાવો તો કશું જ ફાયદો નથી, કેમ કે ડુંગરા વાળી તમને ઉમરા વાળીને તમે ધ્યાન નહીં રાખો તો ડુંગરા વાળી તમને ક્યારેય માફ નહીં કરે અને તમને ક્યારેય આશીર્વાદ નહીં આપે। તો પહેલાં ઉમરાવાળીના આશીર્વાદ લેજો
અને પછી ઉમર ડુંગરાવાળીના આશીર્વાદ લેજો. કેમ કે માતા માતા કેટલા દુઃખો સહન કરીને આપણને મોટા કર્યા હોય છે. મા બાપને કેટલી આશાઓ હોય છે કે મારો છોકરો મોટો થશે, કંઈક બનશે અને અમારું ધ્યાન રાખશે મોટો થઈને. અને જ્યારે આપણે જ મોટા થઈને એમને દુઃખી કરીએ, એમની આત્માને દુઃખી કરીએ અને એમના આમની એમના સુખો સાથે આપણે ખિલવાડ કરીએ, છેડછાડ કરીએ, તો એમને અંદરથી દુઃખ થાય છે અને આપણને એમના અંતર આત્માથી સારા આશીર્વાદો નથી મળતા. એના હિસાબે આપણે આપણને સારી એવી રીતે પ્રગતિ નથી થતી આપણી. કેમ કે એમના આશીર્વાદ, મા અને બાપના આશીર્વાદ સિવાય દુનિયામાં ક્યારેય કોઈ સુખી નથી થતું. એમના આશીર્વાદથી જ આપણે આગળ વધીએ છીએ અને એમનાથી જ આપણે પ્રેરણા મળે છે. ને આપણા સાચા શિક્ષક ગુરુ આપણા મા બાપ છે. તો દોસ્તો, મારો આ મા બાપ વિશેનો પ્રથમ વિડીયો છે અને યુટ્યુબ ઉપર પણ આ મારો પ્રથમ વિડીયો ચડશે. તો દોસ્તો, ભૂલચૂક થઈ હોય મારેથી કંઈ પણ તો મને માફ કરજો, તમારો મિત્ર બંધુ ભાઈ સમજીને, દોસ્ત સમજીને. તો દોસ્તો, મારું કહેવાનો મતલબ એવો જ છે કે મા બાપ એ આપણા સાચા ગુરુ છે, શિક્ષક છે, આપણા ભગવાન છે, આપણા જન્મદાતા, કર્મદાતા, આપણા જીવનનું નિર્માણ કરનારા પણ એ જ છે. તો આપણે ક્યારેય પણ એમને દુઃખી ના કરશું, બસ એમનું ધ્યાન રાખવાનું મા અને બાપનું, અને એમને સુખી રાખશો તો આપણે જરૂર સુખી થશો. જય હિન્દ, જય ભારત, જય કુળદેવી માત કી, જય જય અંબિકા.